પરછની અંદર નહેરુ વસાતની અંદર 19 નંબરના બ્લોક પાસે આપ નિહાળી શકો છો કે કેટલાય સમયથી આ ગટર અહીંયા ઉભરાતી હોય અને સાથોસાથ ચાર વાર મહુવા નગરપાલિકાની અંદર લેખિત ચીફ ઓફિસરશ્રીને અરજી આપવા બાદ પણ કાઉન્સિલરની અવગણના કરીને આ ગટર હજી જેસે થે વેસે થે તો સેનિટેશન વિભાગ આ બાબતે ધ્યાન આપશે ખરા અને સાથોસાથ આપ ગંદકીના ઠેર એ પણ નિહાળી શકો છો તો રેગ્યુલર અહીંયા દવાનો છંટકાવ સાથોસાથ સાફ સફાઈ ખૂબ જ જરૂરી હોય સાથોસાથ અહીંના રહેવાસી સાથે પણ આપણે થોડી વારમાં વાત કરીશું અત્યારે વોર્ડ નંબર 6ના ચૂંટાયેલા કાઉન્સિલરના હસબન્ડ આપણી સાથે છે શ્રી ધર્મેશભાઈ સોની તો આપણે એમની સાથે વાત કરીશું કે ખરેખર આ પરિસ્થિતિની અંદર અહીંના લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે શ્રી ધર્મેશભાઈ સોની ત્યારે આપણે આ ચાર ચાર અરજી નગરપાલિકામાં તથા ભાવનગર કલેક્ટર સાહેબને એક ને મુખ્યમંત્રી સાહેબને બે બંને જગ્યાએ બબ્બે અરજી આપવા છતાં છેલ્લા એક મહિનો ને 10 દિવસથી કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવામાં આવી નથી ને નગરપાલિકાના ઉપપ્રમુખ સાહેબ એમ કહે છે કે ભાઈ 6 નંબરના વોર્ડના કામ ન કરવા દરેક કર્મચારીને એવી સૂચના આપે છે કે આજે 6 નંબર વોર્ડ ને આ તો નગરપાલિકાની માલિકીની વસ્તુ કહેવાય તો આની સફાઈ ન થતી હોય તો નગરપાલિકા એ બીજું તો શું કરી આપવાની એમ પછી કેટલા સમયથી આ ગટર ઉભરાય છે તો આ વર્ષમાં ત્રીજી વાર ઉભરાણી છે અને 3 વાર તૂટી છે બુલડકથી ને અમારે અહીં બહુ રહેવામાં બહુ તકલીફ પડે છે અત્યારે ગંધવાડો છો છે બધો બહુ જ છે કાંઈ અહીં ઊભું રહેવાય એવું છે નહીં એવું થઈ ગયું છે ને અમારે મચ્છર માખી આ રોગ છે આવો કેટલો છે એટલે આમાં ધ્યાન દઈએ તો વધારે અમારે સારું છે બાળકો નાના ગળે છે બધા એને રમતા હોય એટલે ગજ્જર મહુવા ન્યૂઝ સાથે